તો જરા ક્રોધ ને તપાસજો આપણામાં એ સ્વભાવ છે જરા જોજો તપાસજો અને ક્રોધ કેટલો ભયંકર સ્વભાવ છે શ્રીજી મહારાજ જેને મધ્યનું અરે અમદાવાદનું આઠમું વચનામ્રત આખું ક્રોધ ઉપર છે મુક્તો અમદાવાદનું આઠમું વચનામ્રત લોયાનું પહેલું વચનામ્રત ક્રોધ ઉપર મહારાજે લખ્યું મહારાજ અમદાવાદના મહારાજ અંગતમાં પીરસતા હતા અને પીરસતા પીરસતા કોઈને ક્રોધ આવ્યો મહારાજે જોયું મહારાજે પીરસતા પીરસતા સભા કરી દીધી છે બોલો પીરસવાનું બંધ રાખીને મહારાજે સભા કરી દીધી છે અને ક્રોધ ઉપર મહારાજે આખું વચનામૃત રચી કાઢ્યું આખું અમદાવાદ નું આઠમું વચનામૃત ક્રોધ ઉપર છે અને ક્રોધ આવે ત્યારે એનાથી કેટલી મોટી ભૂલ થાય શ્રીજી મહારાજ જયારે ગઢપુરમાં બિરાજતા હતા ગઢપુરનું મંદિરનું કામ ચાલતું હતું આપણે પ્રસંગ સુપ્રસિદ્ધ છે અને વાતોમાં પ્રસંગ લખેલો છે ઘણાને કદાચ એમ થાય કે આવું હોય પરંતુ મોટા પુરુષોએ કહ્યું છે એટલે હોય એટલે જ હોય મુક્ત કહ્યું હોય લોયાના મુક્તરાજ સુરા ખાચર નો પ્રસંગ બતાવ્યો છે સુરા ખાચરે મહારાજ અર્થે કેટલું બધું કર્યું હતું કેટલો બધો ભોગ આપેલો સુરા ખાચર એટલે જ્યાં લોયાની ભૂમિ પર મહારાજ જાય અને સુરાખાચરના ઘેર મહિનાના મહિનાના વર્ષોના વર્ષો સુધી રહેતા સજી મહારાજ એમને ઘેર પણ કેટલું રહ્યા જે સુરાખાચરે પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું મહારાજને એ સુરા ખાચરનો જ આ પ્રસંગ મહારાજે જ્યારે ભુજની અંદર જ્યારે મહારાજે સાધુ કરવાના હતા અઢારના નામ લખીને એક ચિઠ્ઠી લખીને મોકલ્યા અને અઢારમાં સુરા ખાચરનું પણ નામ હતું સુરો ખાચર સોમલો જેહ શરૂઆતમાં પહેલું નામ સુરા ખાચરનું હતું સુરો ખાચર સોમલો જેહ માચો ખાચર અલૈયો તેહ મૂળ જીને નાજો જોગીયો માતરો ધાંધલ ને મામૈયો અજો પટેલ ને જીવો જાણો વીર ને લધો પ્રમાણો કાળો ને કરમ સિંહ હરિજન એ આદિ માનીને વચન એમાં પહેલું નામ સુરા ખાચરનું હતું અને સુરા ખાચર જે સુરાખાચરે મહારાજ અર્થે સર્વસ્વ અર્પણ અર્પણ કર્યું મહારાજે સુરા મંદિરના કેટલાક પૈસા હતા અને સુરા ખાચરને સાચવવા માટે આપ્યા સુરા ખાચર એ વખતે બેન્કોનો જમાનો નહોતો એટલે મહારાજે કહ્યું સુરા ખાચર આ પૈસા તમારા ઘેર રાખજો જરૂર પડશે ત્યારે મેં પાળાને બોલાવી પાળાને મોકલી અને આ પૈસા મગાવી લઈશું સમય થયો મંદિરમાં જરૂર પડી મહારાજે પાર્ષદોને મોકલ્યા બે ત્રણ વર્ષ થઈ ગયેલા અને સુરા ખાચરના ઘરમાં મંદિરના પૈસા વપરાઈ ગયેલા સુરા ખાચરે પાર્ષદોને હાથ જોડીને કહ્યું પાળાઓને હે પાળાવો હું અઠવાડિયામાં આવવાનો છું પૈસા લેતો આવીશ ગઢર એમણે એમ કે સગવડ કરીને હું આપી દઈશ અઠવાડિયું થયું પંદર દિવસ થયા મહારાજને જરૂર હતી સુરા ખાચર ન આવી શક્યા પૈસાની સગવડ તાત્કાલિક ન થઈ શકી એટલે ફરીથી સુરા ખાચર પાસે બીજી વખત પાળાઓને મોકલ્યા બીજી વખત પણ સગવડ નહોતી થઈ એટલે સુરા ખાચરે પાળાઓને પાછા મોકલ્યા ત્રીજી વખત મોકલ્યા મહારાજે આ વખતે કહીને મોકલ્યા કે પંદર દાડા રોકાવવું પડે તો રોકાજો પણ લઈને આવજો જેથી આપણે બહુ જરૂર છે અવિશ્વાસ નહોતો જરૂર બહુ હતી અને પાળાઓએ કહ્યું કે આ વખતે અમે લીધા વગર જવાના નથી અને સુરા ખાચર અવરભાવમાં અવરભાવમાં મૂળ દરબાર ને કાઠી રજપૂતને ને કાઠી દરબાર ને એટલે સ્વભાવ જરા ગુસ્સાવાળો ક્રોધી અને સુરા ખાચરને ક્રોધ આવ્યો પાળાઓ ઉપર તલવાર ઉગામી પેટમાં તલવાર હતી તલવાર લઈને પાળાઓ સામું મ્યાન સોથી તલવાર ઉગામી મુંડિયાઓ પૈસા લઈને નાઈ જવાનો છો જાઓ મહારાજને હું પહોંચાડી દઈશ ક્રોધ આવ્યો પાળા ઉપર ક્રોધ કર્યો મહારાજના મુક્તો મુક્તો આ પાળાઓ મહારાજના મુક્તો હતા એની ઉપર ક્રોધ થયો અપરાધ થઈ ગયો મુક્તો શું પરિણામ આવ્યું એ શાસ્ત્રો કે છે વાતોમાં લખ્યું છે ઘણાને શંકા જાય એટલે આપણે કહેતા નથી મુક્તો પરંતુ મહારાજનો કુરાજીભો સહન કરવો પડ્યો આવે છે ને કે બાપાશ્રી જયારે કચ્છમાં પધાર્યા હતા ભુજ પધારેલા અને એક સંત એક મોટા સંત હતા અને એ સંતે બાપાશ્રીને આવી કહ્યું કે બાપા મને વર્તમાન ધરાવો અને જ્યાં વર્તમાન ધરાવે ત્યાં એમને પૂર્વની સ્મૃતિ થઈ ગઈ એમને પૂર્વ જન્મની સ્મૃતિ થઈ ગઈ અને જ્યારે એકદમ અવભાવમાં આવી ગયા અને ત્યાં ખબર પડી હું પૂર્વજન્મમાં કોણ હતો એ આખો પ્રસંગ આ પ્રસંગને અનુસંગીત છે મુક્તો મહારાજનો રાજીપો અત્યંત રાજીપો થયો પરંતુ ક્રોધ શત્રુ ગુસ્સો આવે છે ત્યારે સામે કોણ છે એની ખબર નથી રહેતી અલૈયા ખાચર ને ક્રોધ આવ્યો ગુસ્સો આવ્યો મુક્તાનંદ સ્વામીને મારવા તલવારું ગામી મુક્તો મુંડિયા કહીને મુક્તાનંદ સ્વામીને મારવા માટે તલવારું ગામી ક્રોધ છે ગુસ્સો છે મુક્તો ન બનવાનું બની જાય કરેલું ઠેકાણે પડી જાય મહેરબાની કરીને મારી બે હાથ જોડીને વિનંતી છે આ સ્વભાવને ટાળવાનો પ્રયત્ન કરજો મહારાજને નિત્ય પ્રત્યે પ્રાર્થના કરજો પહેલો તો સ્વભાવ ટાળ્યાનો ઉપાય શું વચનામૃતમાં લખ્યો છે મધ્યનો સત્તાવનમાં વચનામ્રત છે આખું સ્વભાવ ટાળ્યાનું વચનામ્રત છે મધ્યનો સત્તાવન સ્વભાવ કેમ ટળે મહારાજને પ્રશ્ન આની પર પૂછ્યો છે સ્વભાવ કેમ ટળે ત્યાં મહારાજે એક જ જવાબ આપ્યો છે કે મહારાજ કે પહેલો તો સ્વભાવનો અભાવ આવે શું થાય સ્વભાવનો અભાવ આવે અને સ્વભાવ સાથે શત્રુ પણ થાય એની સાથે શત્રુ પણ થાય આવો શબ્દ લખ્યો છે મહારાજે કે જેમ કોઈ કોઈ પોતાનો વિરોધી હોય વેરી હોય અને વેરી સામે સામે શત્રુ પણ થાય છે એમ સ્વભાવ ઉપર આપણને શત્રુ પણ થાય કે આ સ્વભાવ મને શોભવા દેવો નથી સત્સંગમાં શોભવા એવો શોભવા દેવો નથી કુસંગી મને મારામાં ફેર અને એમાં હું મહારાજનો મુક્ત છું મુક્ત તો આ સ્વભાવનો અભાવ થાય તો સ્વભાવ ટળે પહેલાં તો આપણામાં જરા આંગળી ઊંચી નથી કરાવતો પરંતુ મૂકતો આ વાત કેટલાને લાગુ પડે છે આ વાત ક્રોધની વાત કેટલાને લાગુ પડે છે કેટલામાં સ્વભાવ છે એવું નથી કેટલાને લાગુ પડે છે આ સ્વભાવ આપણને કેટલાને લાગુ પડે છે ચાલે મુકતો ઘઉંની અંદર અનાજની અંદર મોટી મોટી જીવાત તો આપણે ન ચલવીએ પણ ઝીણી ઝીણી જીવાત તો ચાલે કે ના ચાલે ઝીણી જીવાત હોય તો ચલવાય કે ના ચલવાય આ કે ના તો બોલો જીણો સ્વભાવ નથી આ બહુ મોટી જીવાત છે મહારાજને ન ગમે એ મારે ન જોઈએ દાદા ખાચરનો સ્વભાવ હતો કે મહારાજને ન ગમે એક પણ સ્વભાવ નથી આપણામાં ક્રોધ ન જોઈએ મહારાજને નિરંતર પ્રાર્થના કરો ખટકો રાખો ક્રોધ ટળે કેવી રીતે એક દ્રષ્ટાંત કાયમ માટે દઈએ છીએ કે એક શેઠ હતા શેઠ નો મેનેજર હતા શેઠને ત્યાં એક કાપડની મોટી પેઢી અને કાપડની દુકાનમાં એમના એક મેનેજર હતા અને મેનેજર બધી રીતે સુપાત્ર બધા જ ગુણ એટલી બધી સેલ્સમેનશીપ એટલી બધું એડમિનિસ્ટ્રેશન પાવર બધું જ મજબૂત પરંતુ એનો સ્વભાવ મેનેજરનો સ્વભાવ ક્રોધી ક્રોધ આવે ત્યારે માણસને ખકડાઈ નાખે અને કસ્ટમર નહીં ખકડાઈ નાખે એના લીધે કેટલાય કસ્ટમર ઓછા થઈ જાય ગ્રાહક ઓછા થઈ જાય શેઠ વિચાર કરે કે આનામાં બધી પાત્રતા છે સુપાત્ર છે બધું જ છે બધા હો ગુણ છે પણ આ એક સ્વભાવનો ક્રોધી છે ને ગુસ્સાવાળો છે ને એટલે બધાને સહન કરવું પડે છે આપણો વેપાર ઘણો ઓછો થઈ જાય છે એટલે શેઠે એક દિવસ મેનેજરને બોલાવીને કહ્યું કે હે મેનેજર જો આવતીકાલે હું તને એક ઓફર કરું છું તારો પગાર કેટલો છે તો કે શેઠ વીસ હજાર રૂપિયા મહિને વીસ હજાર રૂપિયા આપો છો ને તો કે તને મારે રોજ બોનસ આપવું છે આવતીકાલથી સવારથી સાંજ સુધી જો તને એક વખત પણ ગુસ્સો ન આવે તો સાંજે એક હજાર રૂપિયા રોકડું બોનસ કેટલા હજાર રૂપિયા બોનસ શેઠ ખરેખર આ ખરેખર પણ એક શરત એક વખત પણ ગુસ્સો ના આવવો જોઈએ શેઠ મંજૂર છે હજાર રૂપિયા જો મળતા હોય તો હું ગુસ્સો નહીં કરું પણ ન આવવો જોઈએ તો હજાર સેટ પણ મળવા જોઈએ સાંજે રોકડા બસ રોકડા આપી દેવાના મેનેજરે નક્કી કર્યું ઘેરથી કે આજે મારે કોઈ પણ હિસાબે દિવસ દરમિયાન ગુસ્સો કરવો નથી કેમ નથી કરવો કેમ નથી કરવો હજાર રૂપિયા જોઈએ છે નજર હજાર રૂપિયા ઉપર હતી એ શેઠે વિચાર કર્યો કે મારે આને સ્વભાવ છોડાવવો છે પણ સ્વભાવ છોડાવવા માટે મારે કંઈક યુક્તિ કરવી છે એટલે શેઠે વીસ નોકર હતા દુકાનમાં વીસ પચીસ નોકર બધાને રાત્રે બેસાડીને કહી દીધું કે આવતીકાલે સવારેથી સાંજ સુધીમાં તમારે આ મેનેજરને કોઈ પણ હિસાબે ગુસ્સો કરાવવાનો શું ચાવી ભરવી કે તમારે એને ગુસ્સો કરાવવાનો આડું બોલવાનું અવળું બોલવાનું ઊંધું બોલવાનું પણ તમારે એને ગુસ્સો કરાવવાનો પેલાને કહ્યું કે તારે ગુસ્સો નહીં કરવાનો આને કહ્યું કે તારે ગુસ્સો કરાવવાનો કરવાનો ને આવું શીખવાડે છે બીજે દિવસે સવારે મેનેજર આવી ગયા બધા માણસો આવી ગયા શ્રી મેનેજરનો મક્કમ નિર્ધાર છે કે મારે ગુસ્સો નથી કરવો કારણ કે મારે કારણ કે મારે હજાર રૂપિયા કમાવા છે સાંજ પડે હજાર લેવા છે હમ નોકરો એ આડું અવળું બોલવા માંડ્યું કરવા માંડ્યું પેલા ને એકદમ ગુસ્સો આવી જાય કારણ કે સ્વભાવ હતો અને મેનેજર હતો પણ પાછો એકદમ વિચાર આવી જાય કયો વિચાર હજાર જશે હો હજાર જશે હો આ વિચારે કરીને ગુસ્સાને દાબી દે મૂકતો બે વખત પાંચ વખત દસ વખત પચીસ વખત દિવસમાં પરિસ્થિતિ આવી પણ દર વખતે વિચાર કરે હો હજાર જશે હો એટલે પાછો ગુસ્સાને દાબી દે સાંજ પડ્યા સુધી પડી ગઈ ગુસ્સો ન થયો શેઠ જોડે આવ્યો શેઠ લાવો હજાર રૂપિયા શેઠે હજાર રૂપિયા કાઢીને આપી પણ દીધા શેઠ કે આ સ્કીમ એક મહિનો ચલાવવાનો છો આશ કે હું એક મહિનો ચલાવવાનો છું હં રોજ એક દિવસ નહીં એક મહિના સુધી રોજ સાંજ સુધી ગુસ્સો ના આવે તો હજાર રૂપિયા તમને આપીશ રોજ સાંજ સુધી ગુસ્સો ના આવે બીજા હજાર આપીશ ખી શેઠ ખરેખર આ ખરેખર તો મારે ત્રીસ દિવસના ત્રીસ હજાર કમાવા છે ઓખ શેઠને વિચાર છે કે બસ મારે ત્રીસ હજારનો ખર્ચો થશે ને તો એ દિવસ જો ગુસ્સો નહીં કરે ને તો આનો સ્વભાવ અંદરથી બિલકુલ જતો રહેશે તરી દાડા ગયો જો વ્યસન હોય ને વ્યસન પંદર દાડા મહિનો જતો રહ્યું તો આખી જિંદગીનું હાલ જાય હો એમાં આ એક વ્યસન છે એટલે શેઠને કોઈ પણ હિસાબે ગુસ્સો કઢાવો હતો એમણે સ્કીમ ખોલી અને સ્કીમથી પેલો જાણપણું રાખતો જ ગયો રાખતો જ ગયો એક જ વિચાર કયો મારે હજાર કમાવા છે મારે ગુસ્સો નથી ગવા દો મારે હજાર કમાવા છે મૂકતો એક મહિના સુધીમાં એનો ગુસ્સો ગયો કઈ લાલચ હતી હજાર કમાવા છે મૂકતો આપણને પણ મહારાજે સ્કીમ ખોલી આપી છે હા કઈ સ્કીમ મહારાજ કે ગુસ્સો ન કરો જાઓ અમારો અઢળક રાજીપો હવે રાજીપાનું મૂલ્ય હજારથી ઓછું કે વધુ હજારથી રાજીપાનું ભગવાનના રાજીપાનું મૂલ્ય હજારથી ઓછું કે વધુ બધા બોલતા નથી ઓછું કે વધુ તો કેટલા સ્કીમમાં જોડાવું છે કેટલાને કહો જોઈ ચલો કેટલાને જોડાવું છે સમય આવે ત્યારે ખબર પડે હો અહીં તો તમે અમારી ઉપર ગુસ્સો કરવાનો આવતો નથી પરંતુ મહારાજને પ્રાર્થના કરું છું હે મહારાજ તમે શેઠ છો જેમ તમે પેલા બધાએ પચીસે નોકરને જેમ તમે હળી કરવાનું શીખવાડ્યું કે આને હળી કરજો એમ હે મહારાજ આ બધામાં ઘરમાં જેટલા સભ્યો છે ને એ બધાની જરાય હળી કરાવજો સમજ્યા હળી કરાવજો આ પછી પ્રાર્થના કરો છો તમારા ઘરવાળા તમને હળી કરશે ગુસ્સો આવે એવું બોલશે સાંભળજો તમારા બાળ બાળક બાળકો બચ્ચાઓ બધા હળી કરે એવું કરશે અને છતાંય ધ્યાન કયું રાખવાનું કયો ધ્યાન રાખવાનું હજાર રૂપિયા હજાર રૂપિયા એટલે સમજ્યા મહારાજનો રાજીપો જો હું ગુસ્સો કરીશ તો રાજીપો જશે હો જો ગુસ્સો કરીશ તો રાજીપો જશે હો બસ જેની મહારાજના રાજીપા ઉપર દ્રષ્ટિ હોય તો એ જેમ પેલા હજાર રૂપિયા પર નજર હતી તો જેમ ગુસ્સો ગયો એમ આપણે પણ હજાર કરતા રાજીપાનું મૂલ્ય અનેક ગણું વધુ છે મૂકતો મહારાજને પ્રાર્થના કરો આજે મહારાજને પ્રાર્થના કરીને માગો ભીખ માગો હે મહારાજ અમારા સ્વભાવને આપ આપ ચાહતા નથી આપ ઈચ્છતા નથી આ સ્વભાવ આપણને ગમતો નથી અમારી સાથે હેત કરવામાં વિઘ્નરૂપ થાય છે તો હે મહારાજ અમારા સ્વભાવને ટળાવો પરંતુ જાણ પણ આપણે રાખજો જે સ્વભાવ મહારાજને ન ગમે ન જોઈએ ચલો પ્રોમિસ કેટલા પ્રોમિસ કરો છો જોજો જોજો ઘરના તમને પ્રયત્ન કરાવશે ગુસ્સો કરવાનો વાતાવરણ એવું સર્જાશે એ વખતે વિચાર કર્યો રાખજો મહારાજના રાજીભા તરફ મેં મહારાજને પ્રોમિસ કરી છે વિચાર આવશે અને કદાચ ગુસ્સો આવી જાય તો એનો ઉપાય અમદાવાદના આઠમાઓ પાછો બતાવ્યો છે કારણ કે મહારાજને આપણી ઉપર વિશ્વાસ નથી કે તમે સાચવી શકશો સમજ્યા એટલે એનો ઉપાય પણ બતાવ્યો કે જેની ઉપર ગુસ્સો થઈ જાય એને ગુસ્સો થયા પછી તરત જ હાથ જોડી અને નમ્ર વચને વિનય વચને પ્રાર્થના કરી લેવી કે મારી ભૂલ થઈ ગઈ સોરી દયાળુ રાજી રહેજો મહારાજ આવી ક્ષમાયાચના કરી લેવી થાય ક્ષમાયાચના હં કોની આગળ કરવાની આવશે વિચારીને બોલજો થાય હો હા નાના બાળક ઉપર પણ એની ક્ષમાયાચના કરવાની થઈ જાય અને ઘરના સભ્યોની પણ ક્ષમાયાચના કરવાની થાય માન મોટપ મુકાશે એ વખતે મૂકતો રાજી કરવા છે એમને આ રાજીભાઈ યુનિવર્સિટી છે હો આપણે રાજીભાઈ યુનિવર્સિટીમાં આપણે એડમિશન લીધેલું છે આપણો અહીંયા એક જ ગોલ છે અહીંયા જે કંઈ સંભાષણ ભાષણ વાત વાત પ્રવચન જે કંઈ આવે એક જ હોવું જોઈએ મહારાજ કેમ રાજી થાય શું કરીએ તો મહારાજ રાજી થાય કારણ કે આપણા બધા એનો ઈસકે છે અહીં અમે પણ અમદાવાદથી મહારાજ અમને લાયા છે કે પ્રવચન કરવા નથી લાયા અમે આ તમારી ઉપર ઉપકાર નથી કરતા અમને આવડે છે એનું પ્રદર્શન નથી કરતા મુક્ત તમને ખુશ કરવા માત્ર માટે અમે નથી કરતા અમારો એક સ્વાર્થ છે કયો સ્વાર્થ છે ભાઈ આ ધણીને રાજી કરવા અમે મહારાજને રાજી કરવા કહીએ છીએ આ બધું અમારે રાજી બહુ જોઈએ છીએ અને તમે બધા અહીંયા આવ્યા છો એ સંતો ઉપર ઉપકાર કરીને આવ્યા છો પહેલાં ના આપણે મહારાજને રાજી કરવા છે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં એટલે લખી નાખ્યું હે મહારાજ કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે બ્રહ્માનંદ સ્વામીના શબ્દો તો જુઓ હે મહારાજ અમારું મનગમતું અમારે નથી કરવું આ જુદી અમે અમારું ગમતું કર્યું છે હે દયાળુ હવે અમે અમે તો તમારા વેચાણ છીએ તમારા દાસ છીએ તમારા ગુલામ છીએ હે મહારાજ હવે અમારે અમારું મનગમતું મૂકીને તમારું ગમતું કરવું છે મૂકતો સાચું ખોટું ચાલો કેટલાના મહારાજનું ગમતું કરવું છે એ જ અહીંયા આવી શકશો નહીં બેસી શકશો મુક્ત મૂકતો ઈ શકા રાખજો અહીં આપણે પૈસા ને દ્રવ્ય ને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે નથી આવ્યા અહીં આપણે માન મોટ પ્રાપ્ત કરવા માટે નથી આવ્યા અહીંયા વખાણ માટે નથી આવ્યા અહીં મને હાર પહેરાવે તો એવી અપેક્ષાથી મહેરબાની કરીને ભલે અમારી સંતો ફરજ સમજીને પહેરાવે પરંતુ એવી અપેક્ષા ન રાખશો એક જ સંકલ્પ આપણો અમારો તમારો બધાનો કયો સંકલ્પ બસ મહારાજને રાજી કરવા છે ધણીને રાજી કરવા છે અને રાજા રાજી તો ક્યાં કરેગા કાજી હે જેની ઉપર રાજા ધીરાજ રાજી થઈ જાય તો કોઈની તાકાત છે કે આપણો વાળ વાંકો કરી શકે મૂકતો એ કોઈ સ્થિતિ કે પરિસ્થિતિનો કાળ કર્મ કે માયાની વાત તો ક્યાં કરવી અક્ષરાદી કોઈની વાત તો ક્યાં કરવી પણ કોઈ સ્થિતિ પરિસ્થિતિ આપણો વાળ વાંકો કરી શકે મૂકતો આ ધણીનો રાજી ચારે હાથ આપણે અવરભાવમાં લોકો કે ને ચારે હાથ એમની ઉપર છે મહારાજા બે હાથવાળા જ છે હો ચાર હાથવાળા નથી આપણા મહારાજ બે અથવાડા છે હા પરંતુ ચારે હાથ એટલે અત્યંત રાજીભો મૂકતો જેની ઉપર મહારાજ નો અત્યંત રાજીભો હોય એને કોઈની તાકાત છે આપણો વાળવાંકો કરી શકે અને એટલે બ્રહ્માનંદ સ્વામી આપણને શીખવાડે છે કે મનગમતું સર્વેને એક હાથ જોડીને પ્રાર્થના કરો મૂકતો આ પ્રાર્થનાના શબ્દો છે તણી અહીંયા પણ બ્રહ્માનંદ સ્વામીને જે મળ્યા હતા એ જ આપણને મળ્યા છે જે બ્રહ્માનંદ સ્વામી જેની આગળ બોલતા હતા આપણે પણ એની આગળ જ પ્રાર્થના કરીએ છીએ બ્રહ્માનંદ સ્વામીને જો જરૂર હતી તો આપણને પણ જરૂર છે બસ હાથ જોડીને પ્રાર્થના કરો હે મહારાજ બસ આપને રાજી કરી લેવા છે અમારી પર રાજી થજો મહારાજ અમારી ભૂલો સામું અમારી ક્ષતિઓ સામું અમારા સ્વભાવ સામું જોયું નથી પણ જોશો નહીં કદી મહારાજ જોશો નહીં અને જો જોશો તો મહારાજ અમે તમારી સાનિધ્ય અમે તમારું આ સુખ અમે તમારા યોગમાં આવ્યા છીએ નહીં રહી શકીએ મહારાજ નહીં રહી શકીએ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં એટલા માટે લખ્યું છે હે મહારાજ મેં તો છીન છીન ગુનેગાર તેરા રે હો સ્વામી મેરા રે હે મહારાજ અમે તમારા ક્ષણ ક્ષણના ગુનેગાર છીએ ક્ષણ ક્ષણના ગુનેગાર હો છીન છીન એટલે ક્ષણ ક્ષણના ગુનેગાર છીએ બીજું પ્રેમાનંદ સ્વામી લખે છે મહારાજ અમે કોઈ સાધન નથી કર્યા અમારે તો અવગુણથી ભરેલા છીએ શું શબ્દ વાપરે છે

હું તો છું ઘણી ના ઘણી ના તોય તમારી રે શબ્દ તો જુઓ આ મોટા પુરુષોના શબ્દો તો જુઓ મુક તો આપણે આપણી જાતને બહુ મોટી મહાન સમજતા હોઈએ અમે કે તમે કે મારામાં આટલા બધા ગુણ છે હું બહુ બુદ્ધિશાળી છું હું આવડતવાળો છું હું ધનિક છું હું પૈસાવાળો છું હું ગુણવાન છું મુક તો આની આગળ આપણા ક્યાં ગુણ સૂર્ય ઉગ્યો હોય અને આવા એલોઝન પચાસ લગાયા હોય સૂર્યની સામે તો એની કોઈ કિંમત હોય પહેલા એમ આ સૂર્ય સહજાનંદ સૂર્યની આગળ આપણે કોણ આપણે શું મુક્તો મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ જે ગુણનો સાગર હતા અને એ મહારાજને એમ પ્રાર્થના કરે મહારાજ કે હું તો હાથ જોડો પ્રાર્થના કરો જોડે જોડે મુક્તો કે હું તો છો ઘણી ના ઘણી ના ગાય તમારી રે તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે હે મહારાજ અમે તો ન ગણી હું તો છું ગણી હું તો છું ગણી ન ગુણીનાર મારામાં કોઈ ગુણ નથી મહારાજ ન ગુણા છીએ અમે બધા આ સમજો શૂન્ય અવસ્થા છે આપણી આ અહમ શૂન્ય અવસ્થા છે આપણી આ ઈગોલેસ અવસ્થા છે આપણી સત્સંગમાં કોઈ દિવસ આટલું નક્કી કરજો સત્સંગમાં દાપણ આપણી બુદ્ધિનું દાપણ સત્સંગમાં ન ચાલે આપણને મહારાજે આપેલા ગુણનું દાપણ સત્સંગમાં ન ચાલે આપણી વિદ્યાનું દાપણ સત્સંગમાં ન ચાલે આપણને મળેલા પૈસાનું દાપણ સત્સંગમાં ન ચાલે મુક્તો સમૃદ્ધિનું દાપણ સત્સંગમાં ન ચાલે મહારાજ અમે કશું જ નથી હે દયાળુ બસ જે કંઈ છીએ એ તમારી આપેલા ગુણ છે બાપાશ્રીની વાતમાં એક વાત લખી કે કોઈ ગરીબ માણસ હોય અને ગરીબનો લાડો લાડો એટલે કે વરરાજા ગરીબનો છોકરો પરણવા જાય અને ઉછીના દાગીના લઈને ગયો હોય અને એણે ઉછીના દાગીના પહેર્યા હોય કે કોટ પેન્ટ શર્ટ ઓછીના લઈને પહેર્યા હોય એને કોઈ દાડો એમ થાય બધા ક્યાંક બહુ વટ પડે છે તો એ તો અંદર શું સમજે વહેલા આમાં મારું કશું નથી હો આ બધો પાયરકો વટ છે બાપાઓ એમ મહારાજ કે નિરંતર સમજી રાખું આપણને મહારાજે બે ગુણ આપ્યા છે પ્રથમનું છપ્પનમું વચન અમૃત મહારાજે વાત કરી છે મહારાજ કે તમને મળેલા મળેલા આપણને કોઈ પણ ગુણ એના ક્યારેય ધણી ના થવું શું સમજવું કે મહારાજના આપેલા ગુણ છે આ તો ઉછી ના મળ્યા છે આ મારા ગુણ નથી આ મારી માલિકીના નથી મહારાજના આપેલા ઓછી ના ગુણ છે એના માલિક ન થઈ જવાય મુક્ત ભલે બધા આપણને વખાણે પણ અંદર તો સમજી રાખવાનું કે આ ગુણ કોના છે બધાય મહારાજના છે આ સંપત્તિ તમને મળી છે એ તમારી નથી સમજી રાખજો તમને કંઈ સંપત્તિ મળી હોય તો એ તમારી નથી કોની છે મહારાજની છે કોના માટે છે મહારાજ માટે છે મુક્તો આ સમજણ છે સત્સંગની અને એ જ ખાટી જાય એ જ એ જ રીજી રીજી રીઝવી શકે મહારાજને મૂકતો એ જ નફો લઈ શકે એ જ કમાઈ શકે અહીંયા પ્રેમાનંદ સ્વામી જેવા પુરુષ મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ એમ કે દિવ્ય પુરુષ એમ કે સત્પુરુષ એમ કે હે મહારાજ હું તો છું ઘણી નગણી નાર તો તમારી રે અમે નગણા છીએ અને તમે કેવા છો કે તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે હે મહારાજ અમે નગણા છીએ અને તમે ગુણના સાગર છો મહારાજ તમે ગુણના સાગર છો વિચાર કરો એક ન ગુણો અને એક ગુણનો સાગર કેવું કજોડું કહેવાય કે એક મોટો ડૉક્ટર કે એન્જિનિયર થયેલો હોય અને હામે બીજું પાત્ર બે ધોરણ ભણેલું ત્રણ ધોરણ ભણેલું હોય આ બને આખી જિંદગી વહેલા કેવું કજોડું થાય આવું કજોડું આપણું મહારાજનું થઈ ગયું છે અને છતાંય મહારાજ આપણને નિભાવે છે એ જ ધણીની અઢળક કરુણા તો જુઓ મૂકતો આ ધણીની અઢળક કરુણા તો જુઓ હા આ લોકમાં માણસ કજોડું નિભાવી ન શકે પણ આ અલૌકિક સ્વરૂપ છે ને એટલે આપણું કજોડું નિભાવે છે હો ક્યાં કીડી અને ક્યાં કુંજર હે ક્યાં મહારાજ ક્યાં એના મુક્ત પુરુષ અને ક્યાં આપણે અને છતાંય આપણને નિભાવે અને એટલે નિત્ય પ્રત્યે બાપજી કાયમ માટે એક પ્રાર્થના કરાવતા હોય છે કે દિવસમાં મુક્તો આટલી અમારી વિનંતી છે અહીં આવ્યા છો એ બધાને કે દિવસમાં ત્રણ વખત એક પ્રાર્થના કરજો ત્રણ વખત ઓછામાં ઓછી ઓ મિનિમમ ત્રણ વખત એક પ્રાર્થના કરજો કારણ કે મહારાજની કૃપાથી આપણે ટક્યા છીએ આ સત્સંગમાં બાકી વાતોમાં લખ્યું છે કે તન જેવા ને પ્રાણ જેવા પણ ચાલ્યા ગયા મૂકતો જ્યાં આપણા ગુણનો સહેજ પણ માન આવી જાય ત્યાં ભલ ભલા હાલ્યા હાલ્યા જાય ત્રણ વખત દિવસમાં એક પ્રાર્થના કરવી કઈ પ્રાર્થના બધા હાથ જોડો જરા મહારાજને આપણે પ્રાર્થના કરવી છે અને વિનંતી કરું છું આ પ્રાર્થના નિરંતર દિવસમાં ત્રણ વખત કરજો કે દયા કલી ને મુજને મહારાજ પ્રગટ બિરાજે છે અહીંયા ઓ આ ફોટો નથી આ પ્રતિમા નથી સાક્ષાત મહારાજ છે અને મહારાજની આગળ આપણે એકાંતે પ્રાર્થના કરી રહ્યા છીએ એવા ગરજો થઈને પ્રાર્થના કરો મૂકતો અને પ્રાર્થના થાય ને ત્યારે પોઝિશનમાં આવી જવું અહીંયા આપણે ગમે તે હોઈએ ખુરશીમાં બેઠેલા કે ગાદી ઉપર બેઠેલા પણ આપણે મહારાજના દીકરા જ છીએ બાળકો છીએ હો અહીં કોઈ નાનો નથી કોઈ મોટો નથી અમે સંતને તમે ગ્રહસ્થ એ અવરભાવ જે કહેવા માત્ર છે બાકી અમે મહારાજના બાળકો છીએ તમે મહારાજના બાળકો છો આપણે બધા મહારાજના દીકરા છીએ એટલે પ્રાર્થના કરો સાચા ભાવથી પ્રાર્થના કરો મુક્તો મહારાજને પ્રાર્થના કરીને કરું છું હે દયાળુ હે કૃપાસાગર હે દયા નિધાન હે કરુણાના સાગર હે ભક્તવત્સલ હે ગરીબ નિવાજ હે રાજાધિરાજ હે સહજાનંદ સ્વામી મહારાજ હે હરિકૃષ્ણ મહારાજ આજના પ્રસંગે આ તમારા બાળકોએ ભેગા થયા છે હે દયાળુ જે કોઈ આપને પ્રાર્થના કરે અને આપને પોકાર કરે મહારાજ એના પોકારનો સ્વીકાર કરજો દયાળુ સ્વીકાર કરજો મારા નાથ હે ઘનશ્યામ પ્રભુ આ પ્રાર્થનાનો સ્વીકાર કરજો મુક્તો સ્વીકાર કરજો મહારાજ આ મુક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરજો દયાળુ કોઈ બાકી ન રહી જતા આપ સૌને વિનંતી કરો છો આજે પ્રાર્થનામાં બાકી ન રહી જતા મુક્તો જોજો અજાણે અમૃતનું પાન કરે ને તો એ અમર તો થઈ જાય અજાણે હાકરનો ગાંગડો ખાય ને તો એ ગળ્યો તો લાગે લાગે કે ના લાગે અંધારામાં ખાય તો એ ગળ્યો લાગે એમ અહીં આવી ગયા છો ને કરવી પડે છે એમ માનીને કરજો પણ કરજો મૂકતો હાથ જોડીને કરજો જામ જતી હોય ને જામની અંદર વરરાજા હોય ને જોડે પચી પચા એના હગાવાલા જાનૈયા હોય એમને તો ત્યાં જ પહોંચે ને જાન એટલે ગળપણ ગળ્યા પાણી મળે શરબત મળે અને મેવા મીઠાઈ બધું મળે પકવાન મળે પરંતુ ઢોલીવાળો બેહી ગયો હોય ને જાનમાં ઢોલીવાળો ઢોલ વગાડનારો બેહી ગયો હોય ને અને તોય એને એવા જ પકવાન મળે હો એમ અત્યારે કદાચ આપણે ઢોલવાળા તરીકે બેહી ગયા હશું ને અને હાથ જોડીને પ્રાર્થના કરીશું ને તો પકવાન તો મહારાજ હરખો જ આપશે હો રાજીપો તો હરખો જ આપશે પરંતુ રખે લઈ

છે આપણા સૌને માટે અને હે મહારાજ તમે અમને સ્વીકાર્યા છે આ કારણ સત્સંગમાં લીધા છે બેસાડ્યા છે અમે ગાંડા ઘેલા છીએ કોઈ દિવસ સત્સંગમાં ડાયા ન થો બાપજી ઘણી વખત કહે છે એક બાપના ચાર દીકરા હોય અને ચારમાંથી ત્રણ ડાયા હોય ને એક ગાંડો હોય તો એના બાપને સૌથી વધુ ચિંતા કોની થાય સાચું બોલજો ગાંડાની રહેતી હોય કે ડાયાની રહેતી હોય કેટલા માનો છો ગાંડાની ચિંતા વધુ થાય મૂકતો કેમ કારણ કે ગોંડો છે ને એટલે સમજા ડાયાની ચિંતા ન થાય ગાંડાની ચિંતા વધુ થાય એમ આપણે જો ડાયા થયા ને તો મહારાજ આપણી ચિંતા નહીં કરે એટલે મહારાજ ચિંતા કરે સારું કે ન કરે હારું મેલા હે તો ગાંડા રહેજો હે મહારાજ હું તમારો ગાંડો ઘેલો બાળક છું દયાળું ડાપણ દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ બહુ પામ્યો દુનિયામાં દાયા થવું અહીં દાયા ન થવું સત્સંગમાં તો મહારાજ આગળ સંતોની આગળ હરિભક્તોની આગળ હંમેશા દાસ થવું દાસ અને જે થતા જેને થતાં આવડ્યું દાસ એ સદાય પાસ અને જેને થતા આવડે બોસ એને બહુ મોટો લોસ હો માટે બોસ ન થવું હંમેશા દાસ થવું દાસ નહીં દાસ નહીં દાસ થવું મહારાજ તો એવું કહે છે મધ્યનું અઠયાવીસમું વચનામૃત એવું કહે છે હો પાંચ જો મધનું અઠ્યાવીસમું મહારાજ એમ કે છે શ્રીજી મહારાજ આપણને શીખવવા માટે કહે છે આપણને શીખવવા કે અમે તો દાસ દાસનાય દાસ છીએ આવું મહારાજ વચનામ વ્રથમાં મધ્યનું અઠ્યાવીસમાં આવો શબ્દ મૂક્યો કે મહારાજે કે અમે તો સર્વે દાસના દાસ છીએ મહારાજ માટે આ શબ્દ નથી મહારાજ આપણને એવું સમજાવે છે કે માત્ર અમારા દાસ તો તમે થઈ શકો મુક તો પરંતુ દાસના દાસ થતા શીખો મુક તો આપ સૌને પ્રશ્ન પૂછો હે મૂક તો બાપ હોય ને જોજો જેટલા ઉંમરલાયક છે અમારા નાગજી બાપા છે હું એમને પ્રશ્ન પૂછું સાચું બોલજો ખોટો ના બોલતા તમને તમારા દીકરામાં એ જ વધુ કે દીકરાના દીકરામાં વધુ હોય સાચું બોલજો દીકરામાં દીકરામાં જોજો હા સાચી વાત છે મૂડી કરતા વ્યાજમાં વધુ એ હોય સમજ્યા મૂક તો દીકરા કરતા દીકરાના દીકરામાં વધુ હોત હેત હોય એમ મહારાજ કે મને મારા દાસ કરતા મારા દાસના દાસને વિશે હેત વધુ હોય છે એના દાસના દાસ થઈએ ને આપણે જેમ ગ્રહસ્થને ગ્રહસ્થને પોતાના દીકરાના દીકરાના કરતા દીકરાના દીકરામાં હેત વધુ હોય એમ ભગવાનને શ્રીજી મહારાજને પણ પોતાના દાસમાં કરતા પોતાના દાસના જે દાસ થાય ને ભક્તના ભક્ત થાય ને સેવકના સેવક થાય ને હે શ્રીજી મહારાજના તો સેવક થવાય સંતોના તો સેવક થવાય પરંતુ હરિવક્ત નહીં આગળ હાથ જોડીને નિર્વાણી થઈને દાસપણો રહે ને તો મહારાજ આપણી ઉપર કેટલા રાજી થાય હે ગ્રહસ્ત અને જેવું છે એવું હવે મહારાજની મહારાજમાં એ આવું જ છે મહિલા હે અને એટલા માટે મહારાજને નિરંતર પ્રાર્થના કરવાની કરશો બધાએ વાત ચાલે છે આપણા પાંચ સ્વભાવો જે મહારાજને રાજીપાના માર્ગમાં પરમ વિઘ્નરૂપ છે મુક્તો પહેલો સ્વભાવ કયો સ્વભાવ કીધો ક્રોધ ગુસ્સો ક્રોધી સ્વભાવ ન ચાલે દિવસે દિવસે સત્સંગમાં આવ્યા પછી આ થોડું શીખીને દિવસે દિવસે એક એક ડગલો આગળ વધો મૂકતો મહારાજને આટલું સત્સંગમાં આવીને બદલવાનું છે બદલો નહીતર દીકરી સાસરે જાય ને કંઈ ના આવડે કંઈક ભૂલ થાય તો એની સાસુ કાયમ માટે મેણા શું મારે ભૈલા તારી માયે તને કશું ના શીખવાડ્યું એમ તમે અહીંથી આટલું સાંભળીને આટલું બેસીને ઘરે જઈને એવા ને એવા ક્રોધને ગુસ્સો કરતા રહેશો તો અમારે અમારું જ નામ આવશે હો તમારા સ્વામીએ તમને સાધુએ કંઈ ના શીખવાડ્યું તમે આવા ન વાર્યા કે ના કે ભાઈલા મૂકતો ઘણી વખત ક્યાં થાય હશે આવું તમને શીખવાડે છે કે ગુસ્સો કરવાનો જ મૂકતો નહીં તમને પ્રશ્ન પૂછો મૂકતો શિયાળો હોય ને ઠંડી ખૂબ ઠંડી હોય તમે શું પહેરો છો સ્વેટર સ્વેટર પહેરીને જો ઠંડી ન ઉડે તો સ્વેટર પહેરવાની જરૂર છે તો ગરમી લાગે છે ને પંખા ચાલુ છે પંખા ફેરે છે ને જો ગરમી ન જાય તો પંખા ચાલુ કરવાની જરૂર છે એસી ચાલુ કર્યું ને જો ઠંડક ન થાય રૂમની અંદર તો એસી રાખવાનો હેતુ શું એમ સત્સંગ કરવા માટે આપણે અહીંયા બેઠા અને જો આટલા બધા વર્ષો સુધી સત્સંગ કર્યો અને આપણા સ્વભાવ ન ઘસાય આપણી રીતિ નીતિ ન બદલાય આપણી આપણી પદ્ધતિને બદલાય આપણી મેથની મેથડ ન બદલાય આપણું ઇન્ટરનલ જીવન ન બદલાય આપણું અંતર જીવન ન બદલાય મૂકતો તો શું શીખ્યા આપણે સત્સંગમાંથી શું લીધું આપણે સત્સંગમાંથી સંતોને લેબર નથી કરાવતા તો બીજું શું મૂકતો આ લેબર કહેવાય મહેરબાની કરીને વિનંતી છે એ સત્સંગમાં આવ્યા છે બદલાજો જીવનને બદલજો આપણે જીવનને બદલજો અંતર જીવનને બદલજો એ રાજીપાના માર્ગ રાજીપાની વાતો શીખવા બેઠા છીએ આપણી શાળા છે આ કોલેજ છે કેમ મહારાજ શું કરીએ તો રાજી થાય એ પ્રમાણે કરવું પડે જેમ સ્કૂલનો વિદ્યાર્થી ટીચર ભણાવે ત્યાર પછી એને શું કરવું પડે છે પહેલાં ઘેર જઈને હોમવર્ક કરવું પડે છે અરે એથી વિશેષ નબળો વિદ્યાર્થી હોય તો પર્સનલ ક્લાસીસમાં જવું પડે એથી નબળો હોય તો ટ્યુશન પણ કરવા પડે પરંતુ હેતુ એક જ હોય છે કે મારે સારા ટકા લાવવા છે મૂકતો તો આપણે પણ સ્ટુડન્ટ છીએ વી ઓલ આર સ્ટુડન્ટ્સ આપણે પણ વિદ્યાર્થીઓ છીએ મહારાજના દીકરાઓ છીએ આપણા સ્વભાવો ટાળવા માટે અહીં આવ્યા છીએ બેઠા છીએ મૂકતો મહારાજને નિરંતર અનુસંધાનમાં રાખજો એને ગમે એ કરવાનું ન ગમે નહીં કરવાનું મૂકતો આજે શ્રીજી મહારાજે વેરાભાઈને ચોરોના સરદાર વેરાભાઈ હતા અને વેરાભાઈને સાધુ કર્યા આખો ઇતિહાસ લાંબો છે સત્સંગી કર્યા સત્સંગી પછી સાધુ કર્યા પરમાનંદ સ્વામી નામ પાડ્યું અમદાવાદમાં જ્યારે શ્રીજી મહારાજે મંદિર કર્યું ને પછી જ્યારે ચોરાસી કરી ચોરાશી કરી પછી લોલંગર બાવાનું લશ્કર સંતોને મારવા માટે આવ્યું અને જ્યારે સંતોને તલવારોને બંદૂકો લઈ અને છરા અને ભાલાઓને લઈ સંતોને માર્યા ઢોર માર માર્યો અને આ પરમાનંદ સ્વામી એટલે હતા જેમનું નામ પરમાનંદ સ્વામી પડ્યું અને એમને પેલું ક્ષત્રિય જ્ઞાતિના હતા ક્ષત્રિયનું લોહી ઉકળી ગયું રહી ન શક્યા એકદમ ગુસ્સો આવી ગયો ક્રોધ આવી ગયો એક બાવાની તલવાર લઈ લીધી હાથમાં અને તલવારથી પાંચ પચીસને કાપી નાખ્યા બાવાઓને વધેરી નાખ્યા મૂકતો ગુસ્સામાં ગુસ્સામાં હું શું કરું છું ખબર ના રહી તો મહારાજને ખબર પડી કે પરમાનંદ સ્વામીનો કાન એમાં પરમાનંદ સ્વામીનો એક કાન કપાઈ ગયો મહારાજને શ્રીજી મહારાજને ખબર પડી મહારાજે જાણ્યું પરમાનંદ સ્વામીને બોલાયા સ્વામી સાધુથી ક્રોધ થાય આ શું તમે કર્યું આ તમે શું કર્યું શિક્ષાપત્રીનો બસો ને એકમો શ્લોક છે કોઈ સત્સંગી કોઈ હરિભક્ત કોઈ કુસંગી હોય કોઈ કુસંગી જન મારે ગાળ દે અપમાન કરે તો સ્વામી ગાળ તો ન દેવી પરંતુ એનું રૂડું થાય એવું કરવું એના બદલે તમે ગુસ્સો કર્યો ક્રોધ કર્યો શ્રીજી મહારાજે પરમાનંદ સ્વામીને આઉટ કરીને ગયા સાધુમાંથી કાઢી મૂક્યા સ્વામી તમે સાધુમાં નહીં ચાલો ક્રોધે મહારાજનો કેટલો કુરાજીપો અપાયો છે આ પરમાનંદ સ્વામી માટે માત્ર એક નથી પ્રસંગ આપણા સૌના માટે છે મુક્તો ક્રોધ ક્રોધી સ્વભાવ ન ચાલે સંકલ્પ કરજો મુક્તો ઘેર જઈને હોમવર્ક કરજો પ્રેક્ટિસ કરજો આ સાંભળવા માટે માત્ર સત્સંગ નથી અહીં આપણે બેસીને ખંચેરીને ઊભા થઈ જઈએ અને બહુ જ નહીં ચાલે આ વકરો છે બધો કેટલું સાંભળ્યું એ તો વકરો કહેવાય ટર્નઓવર કહેવાય અને વકરો એટલે નફો નહીં જેટલું આપણા જીવનમાં દ્રઢ કર્યું ને એટલો જ નફો સમજી લેજો આપણે નફો કરવા બેઠા છીએ વકરો કમાવા નથી બેઠા માટે નફો કરીને જજો બીજો સ્વભાવ માનનો સ્વભાવ માની શ્રીજી મહારાજે મોટામાં મોટો દોષ એટલે માન કીધો મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં ચાર પદ બનાવ્યા અને મહારાજે મુક્તાન સ્વામી શબ્દ ચોખ્ખો કહી દીધો કે સાંભળ બેની હરી જ્યા કોના માટે શબ્દ છે આપણા માટે કીર્તન બનાવ્યા છો હરિરિજાની રીત તમારે સાંભળવી છે કે હરિ હરિ એટલે મહારાજ કેમ રાજી થાય એની રીત સાંભળવી છે એમ કરીને મહારાજ રીત બતાવે છે મુક્તાનંદ સ્વામી કે મોહન વર ને માન સંગાથે વેર જો કેવું વેર એટલે આ ઠાકોરજી ને ભગવાનને કોઈની સાથે વેર હોય પણ મહારાજ કે મારે વેર છે એકની સાથે શાની સાથે માન સંગાથે વેર દેહાભિમાન અહંકાર હુંકાર મૂક તો સત્સંગીમાં ન ચાલે અમારામાં ન ચાલે તમારામાં ન ચાલે બિલકુલ ન ચાલે કોઈ પ્રકારનું હું ન ચાલે માન ન ચાલે મોહન વરને માન સંગાથે વેરજો કે સાધન સર્વે માન બગાડે પળ વિશે જેમ ભળ્યો ભળિયો પહી ઝેર જો જેમ દૂધપાક બનાવ્યો હોય અને દૂધપાકમાં કેસર ન ખાય બદામ ન ખાય કાજુ ન ખાય અરે અંદર પિસ્તા ન ખાય ચારોલી ન ખાય ઇલાયચી ન ખાય પરંતુ ઝેરનું ટીપું ન ખાય અને જો ભૂલમાંય નાખી દીધું તો શું થઈ જાય એ ઝેર બધો શું થઈ જાય એ દૂધપાક બધો શું થઈ જાય ઝેર થઈ જાય પછી શું કરાય એ દૂધપાકને શું કરાય ઢોળી દેવાય ના ઢોળાય નહીં ઢોળાઈને કૂતરા ખાય તો એ બિચારા ધામમાં જાય ઢોળાય નહીં શું કરાય ખાડો કરીને દાટી દેવાય ઢોળાય નહીં ભૂલના કરતા કોઈ દિવસ આવું થઈ જાય તો સમજ્યા એમ મહારાજ કે આપણામાં માન રૂપી ઝેર ભળી જાય તો એને ઢોળાય નહીં શું કરાય એને ખાડો કરીને ડટાય શીખો જ્યારે આપણે સત્સંગમાંથી આ શીખો કોઈ પ્રકારનું માન માન કેવું શાનું માન શાનું માન આપણા ગુણનું ક્યાં ગુણ આપણો છે તો માન આવે મુક્તો ક્યાં ઘર આપણું છે આપણો પૈસો ક્યાં છે તેનું માન આવે અકર્તા બનો માલિકી હક કાઢો હંમેશા હું માલિક નથી જે કંઈ આપણી જોડે છે એ મહારાજનું છે અને મહારાજનું છે એવું મનાશે તો આપણને શાનું માન આવે મૂકતો મારું મનાય છે એનું માન આવે છે આપણને આ ઘર જો મેં કેવો બંગલો બનાવ્યો આ બંગલાનું માન શાનું આવ્યું ભાઈલા શાનું માન શાનું આવ્યું મારું મેં બનાવ્યો મારું છે એટલે મારું ઘર છે એનું માન આવ્યું આપણે મંદિરમાં કંઈક ડોનેશન કર્યું અને મેં કર્યું એવું મનાય છે એટલે માન આવે છે ને મૂકતો પહેલાં તો પૈસા તમારા છે શું દ્રવ્ય આપણું છે સંપત્તિ આપણી છે શું આપણે આપ્યું છે અને આપણી તાકાત છે આપી શકીએ અમુક શું છે આપણું નિષ્કુળાનંદ સ્વામી પોતે મહારાજે સ્વામી હરિબળ ગીતામાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે હરિબળ ગીતા જે ગ્રંથ રચ્યો એમાં લખ્યું છે કે આ સંસારની રીત કેવી છે સત્સંગમાં પણ કેવું ઘણી વખત થાય છે કે કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણુજી કોઈને પોતાને મળેલા અન્ન અન્ન એટલે અનાજનું બહુ મોટો ખેડૂત હોય તો અન્નનું બળ હોય કોઈને બળ હોય અન્ન ધન ધનનું બળ હોય કોઈને રાજ એટલે સત્તાનું બળ હોય કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણોજી કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી કોઈને પોતાની વિદ્યાનું બળ હોય એટલે કે એનું માન હોય બળ એટલે માન અને માન એટલે જ બળ એનો ભાર હોય હં માનનો અર્થ શું તમારી જોડે પૈસા છે એ માન નથી પૈસા છે એનું જાણપણું રહે ને એ જ માન આપણે કંઈક સેવા કરીએ માન નથી પણ મેં સેવા કરી એનું જાણપણું રહે ને એ માન આપણે રૂપવાન હોય એ માન નથી પણ મારામાં કેવું રૂપ છે એનું જાણપણું રહે ને એ જ માન હમ આપણે બોલતે બોલતા આવડ્યું એ માન નથી પણ મને કેવું બોલતા આવડે છે એનું જાણપણું રહે ને એ જ માન માનનો અર્થ જ આ પૈસો હોય એ માન નથી તમે સારી ઘડિયાળ પહેરો એ માન નથી પરંતુ મારી જોડે કેવું સારું ઘડિયાળ છે એનું એ રે ને એ જ માન માનનો અર્થ જ આ છે તો પરંતુ આ મારું નથી એટલો વિચાર જોડે જોડે આવે ને કંઈક માન આવે ને એટલે તરત વિચાર આ કરો એનું મારણ આ કેલેન્ડર જોજો પેલું કેલેન્ડર હોય છે અહીંયા છે કેલેન્ડર હા પેલું કેલેન્ડર છે જો જો સંતો ઘણી વખત આપણને આપે ને ત્યારે આમ પીપળું વાળેલું કેલેન્ડર હોય જોયું જ પીપળું વાળું કે વાળેલું કેલેન્ડર હવે પીપળું વાળેલું કેલેન્ડર સીધું ના થાય સીધું થાય શું કરવું પડે વહેલા એને પાંચ આઠ વખત ઊંધું વાળો રિવર્સ કરો એટલે સીધું થઈ જાય એમ મુખતો આપણને માન આવે છે પડે પડે આપણને દેહાભિમાન આવે છે અહંકાર આવે છે હુંકાર આવે છે તો એને ટાળ્યાનો ઉપાય શું તરત તરત રિવર્સ કરો શું રિવર્સ કરો પ્રશ્ન તરત પૂછો મારું દ્રવ્ય છે આ ભણતર મારું છે મારી જોડે આવ્યું જવાબ આપતા એનું નામ મનન મનન શું આ જ મનન હું કરી શકું કોઈ કે આપણને વખાણ કરે કે એ ફલાણા ભાઈ આટલી સેવા કરી તરત પ્રશ્ન પૂછો મેં કરી મારાથી થાય શું મારું દ્રવ્ય હતું મારા જે વિચાર આપ્યો ને મારા જે લીધું ને મારા જે દીધું એમાં હું શાનો નકામાં ફૂલાતો ફરું છું બેંકનો કેશિયર લાખો રૂપિયા ગણે છે તો એનો લે છે આપણે કરોડો રૂપિયા તમારા લે છે તો એનો એને હરખ નથી થતો અને કરોડો રૂપિયા આપી દે તો એનું દુઃખ નથી થતું એને માને નથી આવતું માને નથી લાગતું લ્યો કોઈ લેવા આવે તો અપમાન નથી લાગતું ને આપી જાય તો એનું માન નથી આવતું કેમ કારણ કે જાણે છે કે મારા છે જ ક્યાં લઈ ગયો તો મારા નથી આપી ગયો તો મારા નથી હું તો ખાલી ગણનારો છું એમ આપણે સમજી લેવું કે હું ગાણી ખાલી ગણનારો છું બાકી આપ્યા તો એના અને લઈ ગયા તો એ એમાં માન શાનું મૂકતો શાનું માન અને એટલા માટે મહારાજ કે માન જો કોઈ પ્રકારનું આવ્યું તો મહારાજે સ્પષ્ટ લખી નાખ્યું જેતલપુરનું ત્રીજું વચનામૃત અમદાવાદનું ત્રીજું વચનામૃત મહારાજ કે માની વ્યક્તિ હોય માની ઉપક્તમાં કોઈ પ્રકારનો ગુણ આવતો નથી મહારાજે ના પાડી દીધી જેને માન હોય ને કોઈ પ્રકારનું ગુણ ના આવે બસ સાનું માન નિર્માની થઈને પ્રભુને ગમો માન કે મોટે મને મળે ને તો એને ધરી દો એને ધરી દો મહારાજ આ બધો યશ તમને જાય છે તમે અમને કે સ્વામી આમ કીધું થયું સ્વામી આમ સારી વાત કરી હમણાં અમારે મુક્તરાજ પેલા અરવિંદભાઈ વાત કરતા હતા અમને એમ થાય કે આ જો ને અમારી ઉપર કેવા આક્ષેપ માંડ્યા જ કરવા કરનારા કોક છે ને તમે જશ અમને આપો છો એ તણી કરે છે સ્વામી શું કરી શકે તમે શું કરી શકો અમે શું કરી શકીએ મુક્તો તાકાત નથી આપણી મારી મરજી વિનારે મહારાજ કે કોઈથી તરણું ન તોડાય મૂકતો આપણે ધણી થઈએ છીએ મેં કર્યું મેં કર્યું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતા અને મૂકતો શું તાકાત છે આપણી કોઈ પ્રકારનું માન અંતરે ન આવવા દો નિરંતર વિચાર કરો હે મહારાજ બસ તમે જ તમે જ તું હિં તું 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 જ કરે છે તમે જ કરો છો તમારું જ ધાર્યું થાય છે હું કશું જ ન કરી શકું મારી કોઈ તાકાત નથી મહારાજ કશુદ્ધ ન થાય અમારાથી કંઈ જ ન થાય નિરંતર આ વિચાર કરો કોઈ પણ કંઈક શબ્દ બોલે તરત મહારાજ આપે કર્યું બસ આપે કર્યું ધણી ન થાવ માલિક ન થાવ અને જે દિવસે આપણે ધણી થયા તે દિવસે મહારાજને આપતા પણ આવડે છે અને એ જ ધણીને લેતા પણ આવડે વૈલા અલૈયા ખાચરે કેટલી બધી મહારાજની સેવા કરી હતી સંપ્રદાયનો એક ઇતિહાસ રચાઈ ઝીંઝા વદરના અલૈયા ખાચર કહેવાય છે કે એમને એટલી બધી વાક છટા હતી એટલી બધી વાક ચાતુર્યતા હતી એક હજાર ને હરિભક્તો કરેલા કેટલા ઓછામાં ઓછા હજાર હરિભક્તો કરેલા એક હજાર હરિભક્તો કંઠી સત્સંગી કરેલા અને ઇતિહાસ કે છે સંપ્રદાયનો કે એકસો ને સુડતાલીસને સમજાવી સમજાવી અને સાધુ કરેલા કેટલા એકસો સુડતાલીસને સમજાવીને સાધુ કરેલા વિચાર બાળ બ્રહ્મચારી હતા પોતે બાળ બ્રહ્મચારી પરંતુ માન આવી ગયું સહેજ કે મારા જેવું બોલતા કોઈને ના આવડે મહારાજ એવી વાતો કોઈને ના આવડે તો જે મહારાજને આપતા આવડ્યું હતું એને લઈ લીધું અને સંપ્રદાયમાંથી અલૈયા ખાચર લઈ લીધી ગયા તો મહારાજનો અપરાધ થઈ ગયો દ્રો કર્યો લોયાનું સત્તરમું વચનામ્રત આખું એની ઉપર રચાણું લોયાનું સત્તરમું વચનામ્રત આખું અલૈયા ખાચર ઉપર રચાયું છે વાંચજો જો વાંચતા હોય તો ને આપણે ઊંડા ઉતરવું હોય તો મુક્તો શ્રીજી મહારાજ કેટલા થાય તે દયાળુ અને મહારાજ દેહાંત સમય એમને દર્શન આપવા ગયા સત્સંગમાંથી પડ્યા ન થવાનું થઈ ગયું મુક્તો મહારાજ દયાળુ તો દયા કરી પરંતુ સિદ્ધ દશામાં માન અને માન માંથી દ્રો પહોંચી ગયો ન બનવાનું બની ગયું મુક્ત કોઈ પ્રકારનું માન ના આવવા દો ત્રીજો ત્રીજો દોષ મહા સ્વભાવ ઈર્ષા મુક્તો જેલસી પ્રગટે છે મહારાજ એવું કે છે માનમાંથી જ ઈર્ષા પ્રગટે છે સાળંગપુરનો આઠમો વચનામૃત શ્રીજી મહારાજે એમાં પ્રમાણ કર્યું છે કે માનમાંથી જ ઈર્ષા પ્રગટે છે મજા અને ઈર્ષ્યા એટલે જેલસી કોઈક નું સારું દેખીને બળી મરવું એનું નામ ઈર્ષ્યા હુંકતો જરા તપાસ કરજો આપણામાં કેટલું પ્રમાણમાં છે હો આપણે આપણા સ્વભાવને ઓળખવા એ બહુ મોટી બહુ મોટું બહુ મોટું મુકતો ઘાંટી છે આ બહુ મોટી ચીજ છે પરંતુ એક વાત વિચારજો ઓલ્યો આગળ વધી ગયો અને હું રહી ગયો વિચાર પણ આવે છે બસ આનું નામ ઈર્ષ્યા અને ઈર્ષ્યા એટલે નથિંગ else ઈર્ષ્યા એટલે મહારાજના કરતાપણાનો અસ્વીકાર એનું નામ જ ઈર્ષ્યા સૌના કરતા કોણ છે મહારાજ તો એ આગળ વધી ગયો કે મહારાજે વધાર્યો મહારાજે વધાર્યો તો તું શું કરવા બળી મરજ એ કરતાપણાનો અસ્વીકાર થઈ ગયો મહારાજના કરતાપણાનો હમ એણે નથી કર્યું મારો બેટો બહુ આગળ વધી ગયો એટલે આ તારો બેટો નથી વધ્યો ધણીએ વધાર્યો છે તું શું કરવાના કહો બળી મરજ સત્સંગમાં ન ચાલે તમારા સંસારમાં એ ન ચાલે ઈર્ષ્યા ચોથો સ્વભાવ કપટ મુક્તો અયોધ્યા પ્રસાદજી મહારાજે આચાર્ય મહારાજે એક કીર્તન બનાવ્યું છે અને કીર્તનમાં સ્પષ્ટ શબ્દ લખી નાખ્યો શરણ આયે સબહી તરે પણ એ કપટી ન તરે કીર્તાર સત્સંગમાં કપટી ન તરે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું ગોડીપદ અને ગોડીપદમાં શબ્દ મૂકી દીધો અંતર કપટ મેઠકે અપના અંતર કપટ લે કપટો સંત લોયાનું પાંચમું વચનામૃત વ્રત આખું કપટ ઉપર છે બે ત્રણ પ્રશ્નો આવે છે કપટ ઉપર પ્રથમ નું આડત્રીસમું વચના કપટ ઉપર મહારાજે ભાર મૂક્યો છે ભગવાનના ભક્તમાં કપટ ન જોઈએ અને છઠ્ઠો સ્વભાવ ભયંકર સ્વભાવ કામી કામી સત્સંગમાં આવીને જો વિશે હેત જો રહેતું હોય મહારાજે છ પ્રકારના દોષ કીધા છેલ્લાના અડત્રીસ માં આ કે છ કે છ માંથી એક પણ હોય તો એને જીવતે કે મરીને સુખ નથી થતું અને એમાં સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના બહુ ભાર મૂક્યો છે મહારાજે જેનામાં કામ વાસના પુષ્કળ હોય મહારાજ રાજી ન થાય મધ્યનું તેત્રીસમું વચનામ્રત મહારાજ કે અમારી જોડે રહેતો હોય પણ જેના નિષ્કામી વર્તમાનમાં ફેર હોય તો જાણીએ જે હજારો ગૌ દૂર છે હં અને જો લાખો ઘઉં દૂર હોય પણ અમારી વર્તમાનમાં રહેતો હોય તો જાણીએ જે અમારા ભેળો છે આ બધા સ્વભાવો છે મહારાજ રાજી થતા નથી એ સ્વભાવોને ટાળવાનો પ્રયત્ન કરીએ આપણે બદલવાના છે મહારાજને ગમે રાખવાનું ન ગમે નહીં જ રાખવાનું અને તો જ રહી શકે કે જેની પાસેથી આપણે પામવાનું છે એનો સ્વીકાર આપણને થાય એના રાજીપાનો સ્વીકાર થાય બસ હે ધણી હે મહારાજ ગમે તેવા સ્વભાવ આકરા હોય ન ટળેવા હોય તો પણ સંકલ્પ આપનો છે આપ બળજો આ સંકલ્પ આપણને સ્વભાવ ટળ્યાનો સંકલ્પ મહારાજનો છે અને એટલા માટે મહારાજ આપના દિવ્ય યોગમાં કશું જ અસંભવ નથી રાજાએ નક્કી કર્યું હોય કે મારે આને તવંગર કરવો છે તો કોઈની તાકાત નથી કે એના સંકલ્પને રોકી શકે એમ રાજા ધીરાજે નક્કી કર્યું છે કે મારે આમના સ્વભાવ ટાળવા છે તો અમુક તો આપણે માત્ર જરીક પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન શું છે આ કારણ સત્સંગમાં પ્રયત્ન એટલે પુરુષ પ્રયત્ન પુરુષ પ્રયત્ન એટલે સાધન નહીં પુરુષ પ્રયત્ન એટલે એટલે જાણપણું સાવધાની જાણપણું માત્ર આપણે જાણપણું રાખતા શીખીએ કે મહારાજને નથી ગમતું એ મારે નથી કરવું મહારાજ રાજી એમ જ કરવો છે બસ હે દયાળુ તમારા રાજીપાવ ઉપર નિરંતર અમારી દ્રષ્ટિ રહે આ કારણ સત્સંગના યોગમાં સદાય અમે નિભાઈ શકીએ રહી શકીએ એનો એક જ ઉપાય છે બસ સદાય રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો હે દયાળુ આપના રાજીપાથી વિશેષ રાજીપાથી ઓછો અમારે કશું જ જોતું નથી હે મહારાજ આપના રાજીપામાં અમારા સર્વે સુખો સમાયેલા છે બસ આપના રાજીપા સિવાય અમારે કંઈ ન જોઈએ બસ રાજી થાઓ રાજી થાઓ રાજી થાઓ સમગ્ર સત્સંગ સમાજ ઉપર આ કારણ સત્સંગના પરિવાર ઉપર હે મહારાજ આપ ખૂબ રાજી થાવ રાજી થાવ રાજી થાવ એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને ને જય સ્વામિનારાયણ આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બે આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો